वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ જય શ્રી ઘન શ્યામ મહારાની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર આ મહારાજના દિવ્ય ચરિત્રરૂપી અમૃતથી ભરેલો સાગર આ અમૃતનું એકાદ બુંદ પણ જો આપણને અડી જાય ને તો આપણા ઝેર જેવા સંસારને અમૃત જેવો બનાવી દે ઝેર જેવા દુઃખદાયી આપણા જીવનને મહારાજની મૂર્તિના અમૃતમય આનંદથી છલકાવી દે એવો ગ્રંથ છે ભગવાન શ્રીહરિ કપિલાશ્રમમાં બિરાજમાન છે પૂર બીજું તરંગ ઓગણચાલીસમો કપિલાશ્રમમાં પ્રભુ પધાર્યા છે ત્યાંથી આગળ ભુવનેશ્વર જશે ત્યાંથી જનકપુર ત્યાંથી ઇન્દ્રદ્યુમન સરોવર થઈ અને જગન્નાથપુરીમાં મહારાજ પધારશે ત્યાં સુધીની કથા આ તરંગમાં આપણે શ્રવણ કરીશું સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કપિલાશ્રમ આત જન દરસ કરત હિતલાય શ્રી હરિવર કુ દેખ કે એક ટક રહે થંભાય કપિલાશ્રમ મેતલા શ્રી હરિર કો થંભાય કપિલાશ્રમ માં એકાંત સ્થળ જાણીને ચારે બાજુ સમુદ્ર વચમાં મોટો બેઠ એમાં એક નાનકડો આશ્રમ એવી એકાંત જગ્યામાં કપિલમુનિ અખંડ ભગવાનનું ધ્યાન કરે આવા પ્યારા પ્રભુના ભક્તને જોઈ મહારાજને પણ ત્યાં ધ્યાન કરવાની ઈચ્છા થઈ પદ્માસનવાળી બાલપ્રભુ ધ્યાન કરે છે લોકો કપિલાશ્રમમાં આવતા હેતથી હરિના દર્શન કરતા હરિને દેખીને એકીટસે જોતા રહેતા અને થંભી જતા લોકો પરસ્પર વાતો કરતા આપણા મોટા ભાગ્ય છે કે કપિલદેવજી મૂર્તિમાન થઈને નિશ્ચય આ વખતે અહીં આવ્યા છે સિદ્ધ યોગીઓ તો અહીંયા પારાવાર આવે છે પણ આવા યોગી કોઈ વાર અહીં આવ્યા નથી આ તો આશ્ચર્યકારી વાત છે આ વરણીનો ચહેરો દેખીને મનમાં અત્યંત આનંદ થાય છે તેમને જોઈને તો સહુના ચિત્ત જાણે કે ચિત્રમાં આલેખા હોય તેમ વર્ણિની મૂર્તિમાં સ્થિર થઈ જતા હતા આમ પણ તમે જાણો છો જીવ પ્રાણી માત્રની નજર રૂપ ઉપર હોય છે અંતર સુધી બહુ ઓછા પહોંચે છે એ તો સૂક્ષ્મ દ્રષ્ટિવાળો હોય અંતર સુધી પહોંચે બાકી ઉપરનું રૂપાળું એટલે બધું રૂપાળું અને અત્યારની દુનિયા તો માર્કેટિંગમાં જ કહેવાય ને ઉપરથી સજાવટ સારી કરી દીધી પણ બાલ પ્રભુ એક તો મહારાજ બાળકના રૂપમાં છે એમાં ભગવાન સ્વયં જ્યારે શોભાને ધારણ કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય એ પ્રભુનું તેજ સૂર્યને પણ શરમાવે એવી કાંતિ મહારાજના કૃષ શરીરમાં હતી આમાં આવે છે આગળ પૂર્ણિમાના ચંદ્રને લજ્જિત કરે એવી પ્રભા મહારાજના મુખમંડળ ઉપર સતત છવાયેલી હતી પૂરી આંખ ખોલીને તો મહારાજ કોઈક જ કોઈ સંત હોય કોઈ સિદ્ધ હોય કોઈ મુક્ત હોય એના ઉપર જ નજર કરતા કોઈની સામે જોતા નહીં છતાં પણ એ પ્રભુને જોવા માટે જીવ પ્રાણી માત્ર ખેંચાતા અને આપણા મંદિરમાં પિયુડા ઘનશ્યામ મહારાજ પણ એવા છે હા મૂર્તિ તો ઘણી હોય છે પણ આવી મૂર્તિ મનમોહક મૂર્તિ ચિત્તચોર મૂર્તિ આવું આકર્ષણ કાલે મેં વાત કરી હતી ને યાદ રાખવા માટે મહેનત કરવી પડે જ્યારે આ મૂર્તિનો ચમત્કાર એવો છે દર્શન કરે ને તો એને ઓટોમેટિક આ મૂર્તિ સહજ સંભાળે સહજ એને યાદ આવે સહજ એના ચિત્તમાં ચોટી જાય જળી જાય એવી આ મહારાજની મૂર્તિ બધા લોકોને ખૂબ ભાવ થયો છે જે દર્શન કરવા આવે એનું ચિત્ત ચોટી જાય છે લોકોના મનમાં એમ જ વિચાર આવે જાણે કે કપિલ મુનિ સાક્ષાત આ સિદ્ધના રૂપમાં પ્રગટ થયા છે આપણા મોટા ભાગ્ય આપણી તીર્થયાત્રા આજે ફળીભૂત થઈ કે આપણને આવા સિદ્ધ પ્રત્યક્ષ દર્શન આપવા માટે પધાર્યા આવું બોલીને પ્રેમથી તેઓ વર્ણિને પૂજતા નિર્મળ સ્નેહભાવથી પુષ્પ ચંદન મેવા મીઠાઈ વગેરે પુષ્કળ વસ્તુ લાવીને તેમની આગળ અર્પણ કરતા यू कहे हरि को पूजत प्रीता पुष्पचन्दनला ईरसरिता यं कही हरि को पूजत प्रीता पुष्पचन्दनला ईरसरेता मेवा मिठाई लात अपारा मेवा मिठाई लात अपारा हरि आगे धरत कर प्यारा यूं कहि हरि को पूजत प्रीता पुष्प चंदन ला એકાબીજા આવી રીતે વાતો કરતા ક્યાં સાક્ષાત કપિલ મુનિ છે સિદ્ધો ઘણા જોયા આવા નથી જોયા તેજસ્વી વ્યક્તિ ઘણા બધા જોયા આવા તેજસ્વી કોઈ જોયા નથી પણ ક્યાંથી જોયા હોય આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે એ નથી આવ્યા ને આવું ક્યાંથી રે હું જન જાણ જો મનમાંથી રે આ તો ક્યારેય બ્રહ્માંડમાં આવ્યા નથી અને ફરીવાર વાર ક્યારેય આવવાના નથી એવી આ મૂર્તિ એવા મહારાજ એને જોઈને કોનું ચિતડું ચોરાય નહીં કોનું ચિતડું ના ચોરાય હમણાં શ્રીજી સ્વામી એ કીર્તન ગાયું ને કેવું સરસ છે ક્યારે હવે દેખું રે હરીહસતા એ મૂર્તિના પદો આપણે સાંભળતા હોય ને એ પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં ભરેલા પ્રેમમાંથી પ્રગટ થયેલા પદો જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય એક વાર તો એમ ચોક્કસ કહેવાનું મન થાય એ પુરુષોત્તમ નારાયણ તો ભગવાન હતા પણ કેટલું ખેચાણ હશે કેટલું ખેચાણ એ મહારાજમાં ઓળઘોળ થઈ જાય અને મહારાજ સામે બેઠા હોય એ મૂર્તિનું વર્ણન કરવાનું હોય એ મૂર્તિના નખનું એ મૂર્તિની આંખોનું એ મૂર્તિના એક એક અંગનું આવી રીતે વર્ણન થાય ઇતિહાસમાં ક્યાંય નથી હા રાજાઓના પદો લખાયા છે રાજાઓની બંદીશો પુકારવામાં આવી છે પણ એ પગાર આપતા પૈસા આપતા જેવા પૈસા આપે ને પ્રમાણે કામ થતા રાજાની પાછળ લખાયેલા કોઈ પદ આજે અમર નથી સાંભળ્યા કોઈ જગ્યા ગાયકવાડ નું એકાદ કીર્તન સાંભળ્યું તમે પ્રલોભનથી લખાયું હોય એમાં કઈ દમ ન હોય પણ હજારો વર્ષ પહેલા કોઈ મીરાનું લખેલું પદ કોઈ નરસૈયાનું ગાયેલું પદ પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીના લખેલા એ કીર્તનો અમર બની ગયા અમર અરે જીવના હૃદયમાં ચોટી ગયા એટલા માટે અભ્યાસ રાખો આમાં રાજયભાઈને તો ક્લાસિકલ બહુ ગમે હા અને મને ક્લાસિકલ જ વધારે ગમે પણ આ તો શ્રીજી સ્વામી બધું ગાય ક્લાસિકલ વસ્તુ પ્રેમાનંદ સ્વામી એમાં શાસ્ત્રીય રાગ હોય હૃદયના શબ્દો અને સૂર અને શ્રદ્ધા સાથે મળેલા હોય અને પુરુષોત્તમ નારાયણના સંબંધવાળા શબ્દો હોય જે શબ્દો મહારાજે કાનો કાન સાંભળ્યા હોય કેવાનું એવી મહારાજની મૂર્તિ એ પુરુષોત્તમ નારાયણને જોઈને કોનું ચિત્ત ચોરાય નહીં લોકો આ રીતે વાતો કરતા અને જે આવે એ મહારાજ માટે ચંદન પુષ્પ મેવા મીઠાઈ અનેક પ્રકારની વસ્તુઓ લાવતા થાળ મહારાજની આગળ મૂકતા પૂજાપો મહારાજની આગળ મૂકતા સાંભળજો આ પ્રસંગ થોડો સાંભળવા જવો આમ તો એક વાત મજાની છે તેથી મંદિરના પૂજારી વિપ્રને વરણી ઉપર ભાવ થયો પૂજારીને વરણી ઉપર ભાવ થયો પણ શા માટે આગળ પૂજારી શ્રીહરીને ફળ ફૂલ જ દેતા અને મેવા મીઠાઈ વગેરે પોતે લઈ લેતા આ પૂજારીનું કપટ બહુ ભારે હોય છે હા ભગવાનની પાસે જવાથી કે રેવાથી કોઈને ભગવાનના ધામમાં અધિકાર નથી મળતો એટલા માટે શાસ્ત્રમાં લખ્યું કોઠારી ભંડારી પૂજારી નહીં ને તો નરકના અધિકારી પહેલા થાય વચનામૃતમાં મહારાજે પોતે પોતાના અનુભવની વાત કરી જગન્નાથ પુરીમાં પુરુષોત્તમ પુરીમાં અમે હતા ત્યારે મૂર્તિમાં અમે રહેતા અને મૂર્તિ દ્વારા પૂજારીના છળ કપટને અને પૂજા ભાવને અમે જોતા પડદો પડે અને પછી પૂજારી ઠાકોરજીની આગળ શું કરે છે એ ખેલ મૂર્તિમાં રહીને મહારાજે કહ્યું અમે જોતા નાના એને સિદ્ધ માનીને લોકો સારી સારી ભેટ ફળ મેવા મીઠાઈ લાવે આ પૂજારીઓ ભગવાનને ફળ ફૂલ આપે મેવા મીઠાઈ પોતે લઈ લે શ્રી આગળ શ્રી આગળ હાથ જોડીને પૂજારી બોલતા હવે આપ આપની આ કૃપા તેને તોડી નાખતા નહીં અહીંયા ને અહીંયા જ નિવાસ કરીને રહેજો હવે અહીંથી ક્યારેય ઉદાસ થશો નહીં આપના ઉપર ભગવાન કપિલદેવજી ખૂબ પ્રસન્ન થયા છે આપની સેવામાં તે હાજર જ રહે છે એક પળવાળ પણ તમારાથી દૂર જતા નથી કપિલદેવ ઘણા મોટા સિદ્ધ છે ઘણા નરનારીઓને લોકોને અહીં ખેંચી લાવે છે ખૂબ જ પ્રેમથી સોરી ખેંચી લાવે છે તમે જે દિવસથી અહીંયા આવ્યા છો ત્યારથી દર્શનાર્થીઓની ભીડની ભીડ રહે છે બધા લોકો ઘી સાકરના પાકા સીધા પુષ્કળ પ્રમાણમાં લાવતા જ રહે છે અમે તો અહીં ઘણા સમયથી રહીએ છીએ પણ જન સમાજમાં આવો ભાવ ક્યારેય દેખ્યો નથી આપ તો નિત્ય ફક્ત ફળ ફૂલને જ જમો છો બીજી બધી સીધા સામગ્રી તો અમારે અનુકૂળ આવે છે આપ અહીં આવ્યા તેને હજી બે માસ થયા નથી આપ આવ્યા પછી અમારે તો ધનની ખૂબ કમાણી થઈ જો તમે મંદિરમાં રહી જાઓ તો અમારું મંદિર મોટું થઈ જાય ખાદ્ય પદાર્થોનો અને વસ્ત્રોનો તો ક્યાંય પાર રહ્યો નથી તે બંનેથી તો અમારા ભંડાર ભરાઈ ગયા પછી શ્રીહરિ ત્યાંથી ચાલવા માટે તૈયાર થયા મહારાજને થયું આ દર્શન કરવા આવવા વાળા સાચા છે એ સેવા કરે છે સાચી છે પણ આ સેવાનો હવે દુરુપયોગ થાય છે આ કપટી પૂજારીઓ આ દર્શનાર્થીઓના પ્રેમને પચાવી નહીં શકે અને વાત એકદમ સાચી હા સાચા પ્રેમને પચરાવો ને એ પણ કામ છે હરિભક્તો સીધા લાવે પણ સાધુ પચાવી શકે ને એવા બધા તમારા આપેલા પાકા સીધા માલપુડા કે જલેબી કે પેંડાની રસોઈઓ એ એમને નથી પચતી તમે આઠ આઠ દસ દસ બાર બાર કલાક નોકરી કરો છો સર્વિસ કરો છો પરસેવો પાડો છો ઘરમાં ખર્ચ ન કરો ઘરના દીકરાઓને ન આપો અને એ પૈસા બચાવીને મંદિરમાં તમે આપો એ મંદિરમાં જો દુરુપયોગ થાય તો એટલી વાત તો ચોક્કસ છે કે ઠાકોરજી એ મંદિરના પૂજારી હોય કે કોઠારી હોય કે ભંડારી હોય એને ગ્રહસ્થ કરતા દસ ગણો દંડ આપે છે મારે કેવું ન જોઈએ શાસ્ત્રોમાં આ કથા આવે છે એટલે કહી દઉં હરિભક્તો ધર્માદો આપે છે મહારાજની આજ્ઞા છે જે આપણી આવક હોય એમાંથી દસમો કે વીસમો ભાગ ભગવાનને અર્થે આપણે અર્પણ કરીએ એ તમારી શ્રદ્ધા છે તમારી સાચી ભાવના છે પણ મારે તમને ચોખવટ તો એટલી કરવી જ જોઈએ આજે એટલું બધું ધર્માદાના નામે યુદ્ધ ચાલી રહ્યું છે દુનિયામાં ધર્માદાના પૈસાનો એટલો મોટો દુરુપયોગ દુનિયામાં થઈ રહ્યો છે અત્યારે શાસ્ત્રમાં એટલા માટે લખ્યું શું લખ્યું શ્રીમદ સત્સંગી જીવનમાં આવે છે અન્ન અને વસ્ત્ર તમે કોઈ પણને આપો ને એમાં પાત્ર કુપાત્ર જોવાની જરૂર નથી યોગ્ય અયોગ્ય વ્યક્તિ જોવાની જરૂર નથી પણ પૈસા એટલે કે ધન કુપાત્રમાં તમે આપ્યું અને તમારા ધન દ્વારા એને ખરાબ કુત્સિત કામો કર્યા તો એટલું યાદ રાખજો તમે પણ એમાં ભાગીદાર થાવ છો ઘણા લોકો કે અમે તો આપીને છૂટી જઈએ ધર્માદાના નામે જે અત્યારે ધતિંગ ચાલ્યું છે જે સમાજમાં પાખંડ ચાલ્યો છે કેટલું વિચિત્ર કહેવાય કેટલું વિચિત્ર આ કથામાં ક્યાં મારે આ બધા લોકો વિશે બોલવું પણ એટલી વસ્તુ તો સત્ય કે હવે કળિયુગમાં જાહેરમાં પાપ થઈ રહ્યા છે સતયુગમાં એવું હતું કે લોકો પાપ કરતા પણ ડરતા ડરતા કરતા ખૂણામાં કરતા ખાનગીમાં કરતા આ કળિયુગનો પ્રભાવ જાહેરમાં ખુલ્લે આમ ધર્માદાના નામે લોકો કેવા પાખંડ કરે છે કેવા આક્ષેપો કરે છે શું ગાયને ઘાસ નાખો એ ધર્માદો ન કહેવાય શું તમે કોઈ પણ સારા મંદિરમાં સારા કામમાં તમે લક્ષ્મીને વાપરો એ ધર્માદો નથી તમે કોઈ ગરીબને અર્થે કંઈક સેવા કરી એ ધર્માદો નથી નેપાળ જેવો ભૂકંપ થાય અને એવા ભૂકંપમાં તમે કોઈક એવા ભાંગી પડેલા તૂટી પડેલા માણસો એની તમે સેવા કરો એ શું ધર્માદો નથી પણ ધર્માદાના નામે આપનાર એની જવાબદારી છે મહારાજની આજ્ઞા એના માટે છે કે પોતાની આવકમાંથી ભગવાનને અર્થે આપવું પણ લેનાર માટે દસ ગણી જવાબદારી છે કે જેણે આપવું છે ને જે કામ માટે આપ્યું છે ને એ કામમાં એ સારા કામમાં એનું ધન વપરાવવું જોઈએ એ સાચો ધર્માદો છે ધર્મ માટે આપેલું દાન એનું નામ ધર્માદો પૂજારીઓ ભગવાન શ્રીહરીને રાખવા માટે પ્રાર્થના કરે છે પણ મેં હમણાં કહ્યું ને સૂક્ષ્મ દ્રષ્ટિ ખરેખર પૂજારી ભગવાનને નથી ચાહતા એ ચાહે છે કોને કે નીલકંઠ નીલકંઠવરણી રહેશે તો મેવા મીઠાઈ રોજ આવશે આવી મેવા મીઠાઈ તો પહેલાં ક્યારેય જોઈ નથી આટલી આવક તો પહેલાં થઈ જ નથી એટલે પૂજારી આવે તો પૂજારીને એમ થાય કે નીલકંઠ આવે તો મેવા મીઠાઈ આવે પૈસા સારા આવે ઉપરથી ભાવ દેખાય છે ભગવાનને રાખવાનો પણ હૃદયમાં એવો ભાવ છે ભગવાન નહીં પણ ભગવાન કરતા પણ ધન અને પૈસા પદ પ્રતિષ્ઠા અતિશય વાલા છે વેદરસ નામનો ગ્રંથ એમાં મહારાજે લખેલા પત્રો છે એમાં એક પત્રમાં શ્રીજી મહારાજે લખ્યું છે મુમુક્ષુમાં ત્યાં સુધી જ કલ્યાણકારી ગુણ રહે છે જ્યાં સુધી એના હૃદયમાં દ્રવ્યની તૃષ્ણા નથી જાગી પણ દ્રવ્યની તૃષ્ણા હૃદયમાં આવે છે ત્યારે કલ્યાણકારી તમામ સદગુણો નાશ પામે છે અને અત્યારનો માણસ પૈસાની પાછળ એવો પાગલ બન્યો છે એવો પાગલ બન્યો છે ગમે ત્યાંથી ગમે તેવો પણ પૈસો આવવો જોઈએ નથી લાગતું તમને કોઈ વિચારે છે ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે છે કોનો ક્યાંય વિચાર નથી થતો આજે મંદિરો ખલાસ થઈ જાય છે સાધુ મહાત્માઓના જીવનમાં કાળા ડાગ લાગે છે કેમ આ અનીતિનો પૈસો અધર્મનો પૈસો કોઈને પચતો નથી એ પચાવો અઘરો છે તમે આપો છો ભગવાનને અર્થે આપો છો એ પૈસાનો દુરુપયોગ થાય એમાંથી ભોગ ભોગવાય એમાંથી વિલાસ અને વાસનાઓ પૂરી થાય ત્યાં સુધી પૈસાનો દુરુપયોગ થવા લાગે તો એટલી વસ્તુ તો ચોક્કસ છે કે ભગવાન ઉપર તો નરક બતાવશે એના પહેલા આ લોકમાં નરક શરૂ થઈ જશે પૈસા માટે અને પ્રતિષ્ઠા માટે આખા જગતમાં વધારેમાં વધારે કુકર્મો થાય છે ગુણાત્તાનંદ સ્વામીએ સ્વામીના શબ્દો થોડા તમે સમજી ન શકો એટલે હું થોડા જુદી રીતે શબ્દો કહું છું સ્વામીનો આશય સ્પષ્ટ એવો છે સ્ત્રીની આસક્તિ કરતા પણ ધનની આસક્તિ વધારે ખરાબ છે આમ તો બે ખરાબ છે પણ ગુણાત્યાનંદ સ્વામીએ ખૂબ સરસ સમજાવ્યું કે સ્ત્રીની વાળો ક્યારેક પાછો વળે ધનની વાળો પાછો વળતો જ નથી એને તો રોજ અસંતોષ વધતો જ જાય હજારની ઈચ્છા હોય પૂરી થાય તો લાખની ઈચ્છા લાખની ઈચ્છાઓ પૂરી થાય તો કરોડની ઈચ્છા કરોડની ઈચ્છા પૂરી થાય તો કોઈ લખ્યું છે ને ભગવાને તમારા પેટ ભરવાની જવાબદારી લીધી છે ભગવાને તમારી પેટી ભરવાની જવાબદારી નથી લીધી અને આપણે તો પેટી એટલા પાપનો બાપ જ લોભ છે પૈસો કયું પાપ નથી કરાવતો ડોંગરેજી મહારાજ એટલા માટે કહે છે ડોંગરેજી મહારાજના શબ્દો પૈસા માટે પુરુષાર્થ કરજો તમારા પ્રારબ્ધમાં હશે તો ગમે ત્યાંથી તમને મળશે પૈસા માટે પુરુષાર્થ કરજો તમારા પ્રારબ્ધમાં હશે તો ગમે ત્યાંથી મળશે પણ પૈસા માટે પાપ ન કરતા એ જ્યારે ભોગવવાનું થશે એ જ્યારે સામે આવશે ને કરેલા કર્મના બદલા ચૂકવવા પડે છે અવશ્ય મેવ ભોગતવ્યમ કૃતમ કર્મ શુભમ પૈસાની પાછળ પાગલ બનેલી ધન અને સમૃદ્ધિની પાછળ પાગલ બનેલી આજની દુનિયા એને આ વાત યાદ રાખવાની જરૂર છે પૂજારીઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા તમે ક્યારે અહીંથી જશો જ નહીં તમે કૃપા કરીને નિત્ય અહીં રહો કપિલ ભગવાન તમારા અતિ રાજી છે આટલા બધા લોકો આવે છે આટલો મોટો સમાજ મેં ક્યારેય જોયો નથી આટલી તમારી સેવા કરે છે પણ શ્રીહરિ તુરંત ચાલવા તૈયાર થયા આનો અર્થ શું થયો જ્યારે જીવને ભગવાન સિવાય પૈસામાં પ્રતિષ્ઠામાં વાસના જાગે છે ને ત્યારે તુરંત ને તુરંત ત્યાં બધું હોય છે પણ ભગવાન નથી હોતા આજે દુઃખ છે કે આજના ભક્તો પણ મંદિરમાં ભિખારી બનીને આવે છે નથી લાગતું ભગવાન માટે નથી આવતા મંદિરમાં આજના ભક્તો ભગવાન માટે નથી આવતા ભગવાનથી કંઈક મેળવવા માટે આવે છે આપણે ભગવાનને નથી ચાહતા એ તો પ્રેમાનંદ સ્વામી જેવા હોય એ ગાઈ શકે એ કહી શકે તમારી વેના નાથ રે બીજું મને આપ સોમા એ પ્રેમાનંદ સ્વામી ગાઈ શકે બીજો ન ગાઈ શકે પણ મને આનંદ થાય આપણા લોયાધામ પરિવારમાં એવા એવા ભક્તો છે અજયભાઈ એવા એવા સારા ભક્તો છે કે જેને આપણે કથામાં યાદ કરી શકીએ મને એક દાખલો યાદ છે ડેલાવરવાળા ચિરાગ ભગત બિપિન કાકાના દીકરા એને ચેક આવ્યો નોકરીના પગારનો એ જે ચેક આવે રેગ્યુલર એના કરતા ઘણો મોટો ચેક ભૂલથી આવી ગયો બાય મિસ્ટેક મિસ્ટેક શું હશે કોઈ જાણે નહીં આવી ગયો ચેક આમને ખબર પડી એમને ખબર પડી કે આ તો એ લોકોની મિસ્ટેક થઈ છે મારો આટલો પગાર નથી સેલેરી નથી તુરંત એને ફોન કરી ચેક પાછો આપ્યો આ વાત મેં એક દિવસ સભામાં કરી અમે એક જગ્યાએ ભક્તિગ્ન માટે ગયા હતા ત્યાં તુરંત એક ભાઈએ વાત કરી કે સ્વામી અમારી સાથે એક માણસ કામ કરતો તો એને આવો ચેક મળ્યો એને ચેક એકાઉન્ટમાં નાખ્યો પાસ થઈ ગયો અને એકાઉન્ટ બદલી બંધ કરી દીધું બીજું કરી નાખ્યું લો અને અત્યારે કંપનીની ઉપર લો શૂટ કર્યો છે કેસ ચાલે છે પણ પેલો તો ફાવી ગયો દસ મહિનાનું જો એક મહિના મળી જતું હોય પૈસો શું પાપ ન કરાવે મારે એ કેવું છે ત્રણ વસ્તુ પૈસામાં યાદ રાખવાની જરૂર છે એક આમ તો કહેવાય છે તમે સાંભળ્યું પણ હશે પણ બહુ સમજવા જેવી વસ્તુ છે પૈસો ભેગો કરતી વખતે હંમેશા યાદ રાખો મહેનત કરીને મળે એ મેળવો મફતનું મળે એને મેળવવા માટે તાન ન રાખો મફતનું નહીં પચે ક્યારેક ક્યારેક હું આ બધા શાસ્ત્રો વાંચું છું ને ત્યારે અમારે સંતોને પણ આ મફતનું પચાવવું ને સહેલું નથી મહેનત કરીને મેળવો એના કરતા બીજી વાત મહત્વની પૈસા માટે યાદ રાખજો મહેનતથી મેળવો પણ પાછું નીતિનું મેળવો જે લેવા જેવું એ લેવો પેલા ચોરો હતા અજયભાઈ ચોરી કરવા નીકળ્યા ચોરી તો કઈ સફળ ન થઈ પણ રસ્તામાં કોઈ માણસ સારો સુખી ઘરનો જતો હશે એને પકડ્યો અને એને લૂટી લીધો લૂંટીને પછી પેલા બધા મારવા જ મળ્યા પેલા એ કીધું ભલા માણસો મેં બધું આપી દીધું હવે મને મારો છો શા માટે ત્યારે ચોરોએ કીધું મફતનું નલન ન લેવાય ને થોડો પરસેવો પાડવો પડે હવે આ પરસેવો પાડીને પેલાનું લોહી પડે બોલો ચોરોની સમજણ જુઓ મફતનું ન લેવાય મહેનત તો કરવી પડે ને અમે લીધું છે થોડો ધોકાઈ દઈએ ને તને લો મહેનત કરીને મેળવો સાથે સાથે બીજા નંબરમાં નીતિથી મેળવો પ્રામાણિકતાથી મેળવો જે મેળવવા જેવું છે એ મેળવો એટલું જ નહીં પ્રામાણિકતાથી મેળવો એમ નહીં હકનું જ મેળવો આપણે પચાવી શકીએ એટલું જ મેળવો મોરારી બાપુની હું યાદ કરીને કહીશ આ વાત દુનિયાના કોઈ માણસને ન સમજાય એવી વાત છે પણ એમણે બહુ સરસ વાત કરી તન મન અને ધન તન એટલે શરીર મન એટલે આપણું મન અને ધન આખી દુનિયા આ ત્રણ ની અંદર આવી જાય વાત સાચી ને તમે કે અમે તન માટે તો આપણે બીમાર થઈએ તો ચિંતા તો કરવાના જ ને દવાખાને જવાના જ ને તમે કે અમે જઈએ ના તન તો મન મનને સારું રાખવા સારા વિચારો કરવા માટે સારી દિશામાં વાળવા માટે મહેનત તો કરીએ જ છે લોકો જગતના એન્ટરટેનમેન્ટ કરે છે બધું મન માટે જ છે અને ધન એ તો ચાલે જ છે એના માટે જ કહેવાની જરૂર છે જ નહીં પણ બહુ સરસ એમણે જે ચિંતન કર્યું છે ધન જરૂર કરતાં ઓછું હોઈએ સારું કોઈને ઉતરે ગળે આ ત્રણ કલાકની એમની કથા સાંભળો તો ઉતરે પણ હવે મારે એટલો ટાઈમ છે નહીં ધન જરૂર કરતા ઓછું હોય ને એ સારું એ ભગવાનની કૃપા માનજો તન મધ્યમ હોય ને એ સારું ધન ઓછું હોય એ સારું તન એટલે બોડી મધ્યમ હોય એ સારું અને મન મોટું હોય એ સારું કેવી લાગી વાત પાછળની બે તો સમજાઈ ગઈ બરાબર મન મોટું એટલે ઉદાર હોય તો આપણે સુખી સુખીને સુખી બધાને ગમે તન મધ્યમ એટલે આપણું શરીર મધ્યમ હોય અજયભાઈ જે એકદમ ફિટનેસ આજે પેલા નીચે આપણા માણસો કામ કરે છે ને તો આજે જ કહેતા હતા એક ભાઈની બહુ મોટી બોડી નીચે જવાય છે નહીં ચાલી શકતો નહોતો તો કે આઈ વોન્ટ ટુ બી સ્કીન લાઈક યુ હવે તું સ્કીની થોડું ધારણા પારણા કરવા પડે રહેવા દે સ્કીની વાળો આ આખો દિવસ ડબલા જીકે રાખો એમ કે સ્કીની થાય દાદા આઈ વોન્ટ ટુ સ્કીની લાઈક યુ આપણે એને ગમે કે આ યુ આર વેરી સ્કીની સ્માર્ટ ગાય હવે એના ઢોલ જેવા પેટ થઈ ગયા ને આપણને દયા આવે એ બિચારા ચાલી શકે નહીં નમી શકે નહીં એનું પેટ જોઈને આપણને દયા આવે પેલા જૂના સમયમાં માટલું હતું માથે મૂક્યું હોય હવે અડધો કલાક માથે મૂક્યું હોય તો એ ભાર લાગે તો આનું પેટ માટલા કરતા ભારે અઘરું તો છે ને ધન ઓછું હોય એ સારું તન મધ્યમ હોય એ સારું અને મન મોટું હોય ઉદાર હોય ભૂલી જવાની વૃત્તિ હોય કઈ જતું કરવાની વૃત્તિ હોય આવું ઉદાર મન હોય મોટું હોય એ સારું પણ મારે કેવું છે પૈસો નથી ત્યારે એક જ પ્રશ્ન છે પૈસો લાવવો ક્યાંથી પણ પૈસો આવે ને પછી હજાર પ્રશ્ન ઉભા થાય છે કેમ એને સાચવવો કેમ એને ઘટવા નહીં દેવો કેમ એને વધારવો બરાબર ક્યાં વટ પાડી દેવો કોને બતાવી કે દોરી પાસે પૈસો આમ ગણ્યા હોય બધા અત્યારે આ બીએમડબલ્યુ લાવીને પેલા પેલા કોના ઘરની બાજુમાંથી કાઢવી ધનના ખેલ ઓછા નથી ગુરુજી વાત કરે છે નવ્વાણું નો ધક્કો લાગ્યો કોને સમજાય વાત સમજાય લાગે છે તમને સમજાવવી લાગે છે હમણાં થોડા સમય પહેલા હું બાઇબલમાં બાઇબલની સ્ટોરી અંગ્રેજીમાં વાંચતો તો બહુ સરસ જોસેફની એક વાર્તા જોસેફ નામનો માણસ પૈસાનો અતિ અતિલાલચુ અતિ લાલચું એને ઈચ્છા થઈ બહુ મોટું ફાર્મ હતું અને ઘણા બધા ઘોડાઓ ઘણા બધા પશુઓ રાખતો હતો જૂના સમયની વાર્તા ત્યારે તો બધા ફાર્મર ફાર્મર જ હતા એટલે જોસેફ એને થયું કે આપણે તો વાતો કરીએ છીએ આ પશુઓ વાતો કરતા હશે કે નહીં પછી એને જાણ્યું કે આ પશુઓ પણ બોલે છે વાતો કરે છે એને સાંભળ્યું સાંભળ્યા પછી એ જોસેફની ઈચ્છા થઈ પશુઓ શું બોલતા હશે એક સંત પાસે ગયો સંતે કહ્યું પશુની ભાષા જાણવા માલ નથી ના મારે જાણવી જ છે પેલા સંતે દયા કરી શીખવાડી અને જોસેફ આવ્યો પશુઓ શું વાત કરી સમજી શકે સાંભળી શકે વિચારી શકે એમાં એક દિવસ એણે સાંભળ્યું કે એની પાસે કૂતરા હશે એ કૂતરાઓ વાત કરતા હશે કે આ સામે ઘોડો બાંધ્યો છે ને હા એ ઘોડો પાંચ દિવસમાં મરી જવાનો આ સાંભળતાની સાથે જોસેફને થયું ઘોડો મરી જશે આવો સારો ઘોડો ઉઠ્યો એ ઘોડો વેચી સારા પૈસા લીધા તિજરી મૂકી દીધા મહિનો ગયો ફરી બીજા પશુઓ વાત કરતા હશે આ કૂતરો છે ને બસ બે દિવસમાં જવાનો દરેક આવનારી આપત્તિ પશુઓને ખબર પડી જાય છે અત્યારે વિજ્ઞાન પશુની ભાષા નથી સમજી શકતું છતાં આ વાતમાં એગ્રી છે તમે જાણો છો ને ખંભાતમાં આઝાદ સ્વામી કરીને એક સંત હતા બહુ સારા વૈદ્ય પણ હતા આમ વૈદ્ય હતા બહુ પવિત્ર જીવન આપણા ઘણા બધા ગુજરાતના માણસો જાણે છે મજાની વાત છે એટલે કહી દો એ પશુઓની પંખીઓની ભાષા બહુ સારી રીતે સમજતા એટલે આ પશુઓ વાતો કરીને એને ખબર પડી ભાઈ આ કૂતરા જવાના એટલે કૂતરાને વેચી પાછા પૈસા લીધા ને એ મૂકી દીધા એને એમ કરતા કરતા બે ચાર પાંચ વખત જેટલા પશુએ બધા વાત કરી એક દિવસ પશુઓ ભેગા થઈને વાત કરતા હતા શું આવતીકાલે જોસેફ એવો 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 નાસીપાત 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 થયો 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 દોડ્યો પેલા સંત પાસે કોની પાસે સંત પાસે દોડ્યો મહારાજ મહારાજ કૃપા કરો ભાઈ શ્યાની આ તમે મને શીખવાડ્યું આ તો બહુ ખોટું થઈ ગયું શું શીખવાડ્યું પશુઓની ભાષા મને ચેન નથી પડતું હું જતો રહેવાનો ત્યારે પેલા સંત જાણે એને કહ્યું તું એક કામ કર જોસેફ ને પણ વેચી દે ને પૈસા તિજોરી દે તું સુખી થઈ જઈશ ભાઈ પૈસા આવવાથી કોઈ સુખી નથી થતું પૈસા તેજોરીમાં આવવાથી સુખી નથી થતું એટલા માટે આપણા વેદોમાં કેવું સરસ લખ્યું કેટલું સરસ આપણા વેદોમાં લખ્યું સો હાથે કરીને પૈસા ભેગા કરો કેટલા હાથે ભગવાને તમને શક્તિ આપી છે મહેનત કરો નીતિથી પ્રામાણિકતાથી મહેનત કરીને તમારા અધિકારનું મેળવો તમે બિલ ગેટ્સ બનો અંબાણી બનો સો હાથે ભેગું કરો પણ હજાર હાથે વાપરો ઉદાર મને વાપરો સારા કાર્યમાં દુખી લોકો માટે આજે આપણને આનંદ થાય દુનિયામાં આવો દાખલો તો ક્યાંય જોયો નથી ક્યાંય સાંભળ્યો નથી વોરન બફેટ અમેરિકાના સેકન્ડ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ અને ગેટ્સ એ બંને ગેટ્સ એન્ડ ટ્રસ્ટ ચલાવ્યું છે એના દ્વારા આફ્રિકામાં ઇન્ડિયામાં પછાત દેશોમાં જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે તમે જાણો કોના માટે જરૂર કરતા થોડું ઓછું ધન હોય ભગવાનની કૃપા છે અને આપણે હંમેશા કઈ કૃપા માનીએ કઈ કૃપા માનીએ રોડ ઉપર જતો હોય અને સોનાની વીટી મળી જાય તોય હું માને આ ઠાકોરજીની કૃપા છે અલ્યા ભાઈ આ મહારાજ પરીક્ષા કરે છે પરીક્ષા નથી સમજતા લોકો મહારાજ કરે છે પણ ભગવાનને ચાહતા નથી આ તો ભોગ અને વિલાસના છે લોકોનો ભાવ સ્વીકારી નીલકંઠ વર્ણી તુરંત ત્યાંથી ચાલવા તૈયાર થયા ત્યાંથી પ્રભુ નીકળ્યા છે શ્રીહરિ વાહનમાં બેસી સમુદ્રની ખાડી ઉતર્યા ત્યાંથી આગળ ચાલીને ભુવનેશ્વર પધાર્યા હવે અહીંયા એક કથા આવે છે

જેની આંખમાંથી કરુણા અખંડ સ્રવતી હોય એવા નીલકંઠ પ્રભુના કરુણા સભર નેત્રથી નેત્રની સાને કરીને ગાય શાંત થઈ ભગવાન છે અંતર્યામી છે મહારાજે પૂછ્યું શા માટે રડો છો તમે કોણ છો ગાયે કહ્યું ગાયને વાચા ફૂટી પ્રભુ હું પૃથ્વી છું પૃથ્વી સાક્ષાત હું તો શા માટે આવ્યા રડો છો શા માટે એટલા માટે પ્રભુ આ કળિયુગ ચાલુ થયો છે મારા મસ્તક ઉપર પાપનો ભાર કેટલો બધો વધી રહ્યો છે કેટલો બધો આ દુઃખ હું ક્યાં કહું કોની પાસે થાલવું એટલે મારા દુઃખે કરીને રડું છું પ્રભાર તમારી આજ્ઞાથી હું સ્થિર થઈ છું તમારી આજ્ઞાથી આ પૃથ્વીનો ભાર વહન કરું છું પણ ભાર દિવસે દિવસે વધતો જાય છે પાપ વધી રહ્યું છે પ્રભુ મને બચાવો ત્યારે નીલકંઠ પ્રભુએ પૃથ્વીને આશ્વાસન આપ્યું હે દેવી કળિયુગનો પ્રભાવ ભલે આ પૃથ્વી ઉપર રહ્યો તમારા ઉપર ભાર ભલે વધે પણ હું આ પૃથ્વી ઉપર સતયુગની સ્થાપના કરીશ આપણો આ સત્સંગ જો સતયુગ જેવો છે કે નહીં છે કે નહીં હું બાર જાવ ને વિચરણમાં એવા એવા નંગ મળે ને હરીશભાઈ તમે તો આવ્યા તને મારી જોડે વીટીમાં જડવા જેવા હા ખરેખર આપણી જોડે વાત કરતા ને રેકોર્ડ કરીને તમને એ બતાવવા જોઈએ કે જો આ સંતો જોડે વિચરણમાં કેવો સત્સંગ ચાલે તમે જુઓ નથી સત્સંગ સાધુ પાસે જઈને શું બોલાય શું ન બોલાય શું કહેવાય શું ન કહેવાય એ પણ વિવેક લોકોમાં નથી રહ્યો સ્વાર્થ સંપત્તિ બસ એમાં જ દુનિયા ડૂબી છે ત્યારે આપણને આનંદ થાય સતયુગ જેવો મહારાજે કપિલાશ્રમમાં ગાયની આગળ આ વચન કહ્યા હતા એને આશ્વાસન આપ્યું હતું આશીર્વાદ આપ્યા હતા એટલા માટે આજે પણ આ સત્સંગમાં કેવી રૂઢિ રીત છે ચાર વરણ કે ધર્મ સનાતન કેટલું સરસ આપણા સંતોએ કીર્તનોમાં લખ્યું કલીમે સાચો સતયુગ આયો કલીમે સાચો સતયુગ આયો આ સત્સંગની રીતો જોતા સંતો હરિભક્તોની રીતો જોતા સાધુના ધર્મનિયમ જુઓ હરિભક્તોના ભક્તોના ધર્મનિયમ જુઓ પણ એટલી વાત તો ચોક્કસ તમે અહીંયા બેઠા છો કોઈ કેમેરા દ્વારા કેટલા દૂર બેઠા છે અલગ અલગ સ્ટેટમાં અમેરિકાના ખૂણે ખૂણે બેઠા છે પણ મારી એક વિનંતી એક વિનંતી સાંભળજો હા માત્ર ને માત્ર પૈસાની પાછળ ડૂબેલા માણસો હું એટલા માટે અહીંયા સુધી મારી વાત આવી જાય પણ એમ થાય ક્યાં લોકોની વાતો મારે કેવી ચાર ચાર પાંચ પાંચ સ્ટોર કરે બરાબર પચાસ પચાસ બાવન બાવન પંચાવન પંચાવન વર્ષની ઉંમર હોય અને પછી ડાયવોર્સ થાય કેવા કેવા કારણોસર લગ્ન થયા હોય બબે દીકરા હોય કેવા કેવા કરુણ દાખલાઓ સાંભળીએ છીએ ત્યારે એમ થાય ચોક્કસ કે આ બધાની પાછળ કારણ છે પૈસો પૈસામાં એટલા બધા પાગલ ન બનો કે તમે પરિવારનું ધ્યાન ના આપી શકો પત્ની હોય તો પતિનું પતિ હોય તો પત્નીનું પિતા માતા પિતા હોય તો પુત્રનું ધ્યાન ન આપી શકે એ શું કરે છે જોઈ ન શકે એનો વિચાર ન કરી શકે આટલા બધા સંપત્તિમાં તમે પાગલ ન બનો પાગલ બનવું હોય તો ગુરુજીનું સૂત્ર છે ને પ્રભુમાં પાગલ બનો મહારાજે પૃથ્વીને આવી રીતે આશ્વાસન આપ્યું હતું સમુદ્રની ખાડી ઉતરી ભુવનેશ્વર પધાર્યા છે ત્યાં જગન્નાથજીના જેવું જ એક મોટું મંદિર છે તેમાં ભુવનેશ્વર નામે શિવજીનું સ્વરૂપ બિરાજે છે શ્રીહરિએ ભુવનેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્રણ દિવસ ત્યાં રહ્યા ત્યાંના લોકો હોશિયાર હતા એટલે જ્ઞાની હતા તેથી વર્ણીને આ સમર્થ યોગી છે એમ ઓળખી બધા પગે લાગ્યા ઓળખી ગયા કે કોઈ સિદ્ધ મહાત્મા છે કોઈ ભગવાન છે કોઈ અવતારી પુરુષ છે આ બ્રહ્માંડમાં આવો પુરુષ તેજસ્વી કોઈ હોઈ ન શકે અસંભવ છે આટલું તેજ આટલું બધું આકર્ષણ જેને જોઈને ભૂખ ભાંગી જાય સંતોએ ગાયું છે ને જેને નિરખીને માણસનું દુઃખ ટળી જાય જેને નિરખીને માણસ શું કરે છે શું કરવા આવ્યો છે ભાન ભૂલી જાય આવી મહારાજની સલુણી આકર્ષક મૂર્તિ હતી આ મંદિર મંદિર અમે ગુરુજી સાથે ગયા છે બહુ સુંદર ત્યાં હરીશભાઈ પણ જઈને લિંગરાજ ભગવાનનું મંદિર છે શિવજી નું મહાદેવનું બહુ સરસ શિવલિંગ છે ઇતિહાસની કથા પ્રમાણે એવી એક કથા છે કે કાશીમાં શિવજીનો અખંડ નિવાસ છે કાશીમાં રહેલા સદાશિવ ભગવાન કાશીમાં તો ઘણા લોકો ગંગા સ્નાન કરવા આવે પુષ્કળ લોકો આવે વસ્તીના ભીડામાં રહેનારા શિવજી થાક્યા એમને થયું લોકો આવે લોકો પગે લાગે આ કઈ સાધુ શિવજી સંત છે ભક્ત છે આ ભક્તની રીત નથી ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ મને આજ્ઞા આપો મારે ધ્યાન કરવું છે એકાંતમાં રહેવું છે એટલે ભગવાને આંગુલી નિર્દેશ કર્યો અને ભગવાનના નિર્દેશથી શિવજી નિવાસ કરવા માટે આ ભુવનેશ્વરની જગ્યામાં આવ્યા ત્યાર પછી સંતોએ જાણ્યું એટલે ત્યાં તીર્થની રચના થઈ અને ત્યાં તીર્થ બંધાયું લિંગરાજ ભગવાન છે મહારાજે દર્શન કર્યા ત્યાંથી ચાલીને શ્રીહરિ જનકપુર આવ્યા સૌને દર્શન આપતા આપતા ઇન્દ્રદ્યુમ્ન સરોવરે આવીને રોકાયા કાલે આપણે ગુરુજી સાથે મેં યાત્રામાં ગયા એના બધા સરસ ફોટાઓ આ તીર્થોના દર્શન કરાવ્યા હતા તે આજે એક બે ભક્તો ખૂબ રાજી થઈને મને ફોનમાં કહેતા હતા કે સ્વામી આવા દરરોજ દર્શન કરાવો ને બાપા તમે રાજી થાય એમ બધું અમે કરીએ છીએ પણ અમે રાજી થાય તમે થોડું કરજો પાછા સાચી વાત ને મહારાજને ગમે ગુરુજીને ગમે એવું આપણું જીવન બનાવી દઈએ બસ એવો આપણો પરિવાર બનાવી દઈએ તમે ગ્રહસ્થ છો તમારા પરિવારમાં સત્સંગ નથી એનો મતલબ કે તમે પૂરેપૂરું ધ્યાન નથી આપ્યું ધ્યાન આપો તમારા પરિવારને જો સત્સંગ નહીં આપી શકો ને તો જે પરિવારની વચ્ચે તમે રહ્યા છો ને તમને શાંતિ નહીં લાગે ભજનનું સુખ નહીં આવે ધર્મની મર્યાદા પરિવારમાં દ્રઢ કરો જોવા જેવું જુઓ ન જોવા જેવું ન જુઓ ખાવા જેવું ખાવ ન ખાવા જેવું ન ખાવ આ જ ધર્મની મર્યાદા બોલવા જેવું બોલો ન બોલવા જેવું ન બોલો આજે બે હરિભક્તો આવ્યા સવારે પૂનમ છે ને અધિક માસ છે પૂનમ છે આજે ઘણા બધા ભક્તો દર્શન કરવા આવ્યા અજયભાઈ સવારે બે ભક્તો દર્શન કરવા આવ્યા કહી દો અજય ભગતના બાપુજી હતા ને બીજા દાદા હતા બે દાદા હતા અજયભાઈ ઓળખી જશે બંને વાત કરતા હતા એક અતિ રાજી હતા ને એક અતિ દુઃખી હતા બંને ખુલ્લા દિલે વાત કરી અજયભાઈના ને આનંદ એ હતો કે સ્વામી બહુ બહુ આનંદ આવે છે અમારા અજય ને અમારો નિકેશ નાનો ને બધા સત્સંગમાં એ કોઈ અમારે કોઈ દીવ ફટપટ નહીં કઈ સવાલ નહીં કોઈ પ્રશ્ન નહીં સત્સંગ છે ઘરમાં અને યાત્રાની વાત બહુ કરી મને હમણાં ઇન્ડિયા યાત્રા કરીને આવ્યા છપ્પયાની વાત બધી એટલી સરસ વાતો એટલો બધો આનંદ આપણને એમ લાગે વૃદ્ધ અવસ્થા છે શરીરથી વૃદ્ધ છે પણ એનો આનંદ યુવાન છે હા આજ સાચી યુવાની ને પછી યુવાન હોય ને અંદરથી આનંદ મરી ગયો હોય અશોક નામ જ હોય બાકી શોક ચહેરો તો ચોવીસ કલાક શોકમાં જ ડૂબેલો હોય ઘણા હોય છે એવા યુવાનીમાં આપણે મંદિરમાં એક યુવાન આવે છે જ્યારે પૂછો કેમ છો મરી ગયો આપણને થાય જીવો છો નથી તો હેરાન થઈ ગયો અરે ભલા માણસ આટલું સરસ અમેરિકામાં લીલા લેર કરો છો ને અરે સોમ્યા ઉપરથી દેખાય આખી બધું ખલાસ થઈ ગયું લો યુવાન છે આપણા મંદિરમાં આવે છે ક્યારેક આવા મુરબ્બીઓને આપણે લાવવા જોઈએ હાજર કરવા જોઈએ એમને બે ચાર પ્રશ્નો પૂછીએ તો તમને જાણવા મળે વૃદ્ધ છે પણ એનો આનંદ એનો ઉમંગ એનો ઉત્સાહ યુવાન છે અમારા દાદા જો ઘનશ્યામ દાદા અમારા ભીખુ દાદા કેટલા આનંદમાં એનો આનંદ જોઈએ મને આમ થાય હા સાચી સાચી જીવન જીવવાની રીત આ છે તમે ખેતરમાં ઘઉંના દાણા નાખ્યા છે તો પાક કેનો આવશે ઘઉંનો જ આવવાનો પણ બાજરાના દાણા નાખ્યા હશે તો પાક કેનો આવશે સાચી વાત ને એમ જુવાનીમાં તમે જો સારા કર્મો કર્યા હશે ને તો વૃદ્ધ અવસ્થામાં એનું ફળ સારું જ મળવાનું પણ જુવાનીમાં જો કંઈક ભૂલ કરી હશે ને તો વૃદ્ધ અવસ્થામાં દુઃખ દુઃખ અને દુઃખ વિદુર નીતિની આ વાત હું ઘણી વાર કહું છું ઘણી વાર કહું છું આજે ફરી વાર કહી દઉં દિવસે માણસે એવું જ કામ કરવું જોઈએ કે રાત્રે ને ઊંઘ આવી જાય વિદુરજી કહે છે હા આપણા આ શાસ્ત્રો તો વાંચવા જેવા છે હું આ શાસ્ત્રો દરરોજ વાંચું છું ને મને દરરોજ મારી બે પાંચ દસ એટલી બધી ભૂલો દેખાય એમ થાય કે આ આ કઈ જીવન અરે ભગત દરરોજ ફોન ઉપર આપણું માથું ખાય છે ખરેખર આ જીવન નથી ભગવાનની માનસી પૂજા થાય ભગવાનનું ધ્યાન થાય મહારાજની મૂર્તિમાં હેત થાય શાસ્ત્રનું ચિંતન કરીએ શાસ્ત્રનું ચિંતન કરી જીવનમાં ઉતારીએ આ સાચું જીવન છે પણ તમને રાજી કરવા માટે બધું કરવું પડે કોમ્પ્યુટર ચલાવવા પડે વોટ્સઅપ ચલાવવું પડે ઇન્ટરનેટ ચલાવવું પડે કેમેરા ગોઠવવા પડે ત્યારે જ તમે આટલું બધું ગોઠવેલું હોય ત્યારે ટીવી ચાલુ કરીને બેહો તો એ પાછા આમ બરાબર આવો તો ખરા ક્યારેક બહુ પૂછાય નહીં કેવું લાગ્યું જો પૂછો તો પાછા ત્રણ વાંચ એક તો કે સ્વામી ત્રણ દિવસ પહેલા થોડું ટકટક લાગતું હતું સારું છે કેવું જોઈએ હું તો રાજી છું આ તો વાત આવી એટલે થોડું રમૂજ કરી લઈએ કહી દઈએ હું કેવા એ માગું છું આ સાધનો આપણે વાપરીએ છીએ કે ચાલો એ બાને સત્સંગ હરિભક્તો કરી શકે એટલા માટે એ લક્ષ્ય નથી જો થોડું પણ ધ્યાન ચૂકાય ને તો આ સાધન તમારું કે મારું કલ્યાણ બગાડી નાખે ભગવાનની કથા સાંભળવા માટે ઇન્ટરનેટ વાપરનારા અને કેવી રીતે અવળા માર્ગે વળી ગયા કેવી રીતે ખરાબ રીતે એનો ઉપયોગ કરતા થઈ ગયા આવા કેટલા ઈમેલ મારી પાસે પડ્યા છે હું જાહેરમાં કેમ કહી શકું તમને સરપ તો સરપ છે એ પૂંછડી અડો તો પણ એ કાળો જ છે પૂછડીએ ભલે ઝેર ને સુવાળો લાગે પણ એ કાળો જ છે અડો તો પણ કાળો જ છે પણ આપણે આ યુગમાં રહ્યા છીએ આ સાધનો વાપરીએ છીએ લક્ષ્ય આપણું શું છે શાસ્ત્રો વાંચવા લક્ષ્ય આપણું શું છે એમાંથી કોઈક સારી વાત યાદ રાખવી ચિંતન કરવું મનન કરવું આપણું લક્ષ્ય શું હોવું જોઈએ એમાંથી એકાદ વાત આપણા જીવનમાં અપનાવી લેવી બસ વાત સાચી ને ભગત કથા સાંભળ્યા પછી જીવનમાં પરિવર્તન ના આવે તો કથા સાચી યાદ રાખતા સ્ટેપ કરવું જ છે ભલે તમે આટલા ભક્તો આવો પણ મને વિશ્વાસ છે કે તમે બધા ખૂબ સારા મહિમાથી આવો છો વિદુરજીએ એમ કહ્યું દિવસે એવું કામ કરો રાત્રે તમારા મન ઉપર કયું ભૂત બેઠું છે વાત સાચી માણસને મન નથી ઊંઘવા દેતું એક બહુ સારા બ્રાહ્મણ ન્યુયોર્કના દરરોજ ઢગલો દારૂ પીવે ફરિયાદ આવી મારી પાસે ચિઠ્ઠી આવી ઘરેથી બેનોની અમે બેસાડીને સમજાવે એમને બ્રાહ્મણનું શરીર આવું પવિત્ર જીવન તમે જીવનારા અને આવો ધંધો એણે મને વાત કરી સ્વામીજી હું શું કરું મને રાત્રે ઊંઘ જ નથી આવતી મારું હું સુવા પડું મારું માઇન્ડ ચાલુ થાય પથારીમાં પડખા ફરી ફરીને મારું મન એટલું બધું જાત જાતના વિચારો કરતું હોય સવાર થઈ જાય સ્વામી આ મારા માઇન્ડને રોકવાની દારૂ સિવાય બીજી દવા જ નથી આ અમેરિકામાં બધી જગ્યાએ સીસી કેમેરા મૂકવામાં આવે તમે જોયું ને ક્યારેક વિચાર થાય કે સીસી કેમેરા મકાનોમાં રાખવાની જરૂર નથી મગજમાં રાખવાની જરૂર છે અંતરદ્રષ્ટિ આપણે વાત કરીને એનો અર્થ જ થાય હું કોણ છું શું કરું છું એ વિચાર કરવો તમે તમારા મનને વાંચતા શીખી જશો ને એટલે યાદ રાખો તમે તમારા મનને વાંચતા શીખી જશો ને એટલે તમે તમારા ભાગ્યની રેખાઓ વાંચતા શીખી જશો આટલું કરવાનું છે ક્યારેક વિચારો દિવસે એવું કામ કરો રાત્રે સુવા જાઓ ત્યારે ઊંઘ આવી જાય જીવન દરમિયાન એવું કામ કરો મૃત્યુનો સમય તમારો સુખમય જાય વૃદ્ધ અવસ્થા યુવાનીનું ફળ છે યુવાન અવસ્થા એ બાલપણનું ફળ છે બાલ્યવસ્થામાં સારો ભણ્યો હોય ને માતા પિતાના અંકુશમાં રહ્યો હોય ને એની યુવાની સારી જાય યુવાન અવસ્થામાં સારા સત્કર્મ કર્યા હોય ને એની વૃદ્ધ અવસ્થા સારી જાય કાર્યને કારણ સ્વર્ગ ને નરક આ પૃથ્વી ઉપર જ છે સમજો છો ને મારી વાત દલાઈ લામાની એક બહુ સરસ મેં વાત વાંચી હમણાં કે માણસે દરરોજ પોતાના વિચાર કેવા છે એ વિચારવું જોઈએ મારા મનમાં કેવા વિચારો આવે છે વિચારવું જોઈએ બહુ પૈસાના બહુ બંગલાના બહુ સ્ટોરના બહુ સ્ત્રીના બહુ ખોટા બહુ સિનેમાના બહુ બીજા ત્રીજા કોઈને મારી નાખવાના આવા વિચાર આવતા હોય ઘણા બેઠા બેઠા પતાવી દો એ કેવા વિચાર આવે છે હંમેશા વિચારવું જોઈએ માણસનું બગાડે છે તો મન જ અને સુધારે છે તો પણ મન દુનિયાને સુધારવાની જરૂર નથી આપ ભલા તો જગ ભલા સુધારવાની જરૂર કોને છે પોતાના મનને પોતાને કેવી રીતે નાઈન સુધારી દેસુ દાદા મનને સુધારવાની જરૂર છે આપ ભલા તો જગભલા કેટલી સરસ વાત પોતાના વિચાર કેવા છે એનો હંમેશા વિચાર કરવો કેમ તમારા જેવા વિચાર હોય એવું જ તમારું લક્ષ્ય નક્કી થાય ડેસ્ટિનેશન તમારું જેવું લક્ષ્ય નક્કી થાય વિચાર ઉદ્દેશ્યને જન્મ આપે છે ઉદ્દેશ્ય કર્મને જન્મ આપે છે કર્મ સાંભળજો કર્મ તમારી આદતને જન્મ આપે છે અને આદત તમારા ચારિત્ર્યને જન્મ આપે છે અને ચારિત્ર્ય તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે વાત સમજાણી તમે જેવું વિચારો છો એવું એક વર્ષે બે વર્ષે તમે એ દિશામાં આગળ વધવાના એ તમારું ગોલ છે એ તમારું ગોલ બની રહ્યું છે જેવું વિચારો છો એવો ઉદ્દેશ્ય નક્કી થઈ જશે તમે નહીં નક્કી કરો તો પણ તમને રોજ એમ મનમાં થતું મંદિરે જવું જોઈએ ભલે તમે આવી નથી શકતા સાંજે કથામાં જવું છે ભલે તમે આવી નથી શકતા પણ વિચાર તમને આવ્યા ને તો એક દિવસ તમારા પગ મજબૂત થશે અને મંદિરે આવશો તમે ધીમનભાઈ વાત સાચી કે નહીં આ ધીમનભાઈને પહેલી વખત અમે મળ્યા અહીંયા જ આપણે જૂના ઉતારામાં ત્યારે કેવું જીવન અત્યારે ક્યાં પહોંચી ગયા જુઓ તો ખરા વચનામૃત વાંચે ને ક્યાં તમારું જીવન આપણને એવું લાગે બે વર્ષમાં માણસ આટલી બધી પ્રગતિ કરી શકે કરી શકે ના વિચારો જો સારી દિશામાં ચાલે તો વિચાર ઉદ્દેશ્યનું નિર્માણ કરે છે ઉદ્દેશ્ય કર્મને નિર્માણ કરે છે કર્મ આદત જેવા કર્મ કરો પછી એવી આદત પડી જાય ઘણા લોકો નથી કહેતા સ્વામી મારે ખોટું નથી કરવું પણ તેવું પડી ગઈ છે ઘણા લોકો નથી કહેતા કેતા મારે ગાળ ન બોલી તો પણ બોલે સુરતી લોકો જોયું ને પછી વાત કરવી પડી જોડે કર્મ તમારી આદત નક્કી કરે છે અને આદત તમારા ચારિત્ર્યનું નિર્માણ કરે છે અને ચારિત્ર્ય તમારા ભવિષ્યને બનાવે છે આવતીકાલને સારી જોવા ઈચ્છતા હો તો આજે તમારા મનના વિચારોને સારા કરી નાખો આજે તમારા મનને મનના વિચાર કરી નાખો કાલ કે પરમ દિવસે અતિ સુંદર હશે આ વાતનો વિચાર કોઈ નહીં કર્યો હોય હા મા બાપ ખીજાય ને ત્યારે દીકરાને ખીજાય તું અક્કલ ના ઓથમીર કંઈક સુધર કંઈક હરખો થા તો અમારે આ માથેથી ભાર ઉતરે દીકરાને સુધારવા મહેનત કરે પતિ પત્નીને સુધારવા મહેનત કરે પત્ની પતિને સુધારવા ઈચ્છા ઈચ્છા કરે યુવાન દીકરો થાય મા બાપને ટકટક કરતા રોકવા ઈચ્છા કોઈ માણસ પોતાના મનને સુધારવા માટે ક્યારેય વિચારતો જ નથી પોતાના મન ઉપર કોઈ કેમેરા મૂક્યા જ નથી હું કેવું વિચારું છું શું વિચારું છું કોઈ તપાસ જ નથી કરી ક્યાંથી આમાં પરિણામ મળે સારું મળે મળે બહુ સુંદર આ કથાઓ છે ગુરુજી સરોવર ગુરુજી સરોવર છે એ બધા ફોટા પાછા કાઢ્યા એ સ્મૃતિ તાજી કરી તમને બધાને બતાવાતા એટલે ઇન્દ્રદી સરોવર છે એમાં પછી ગુરુજીએ કીધું સ્નાન કરવું જ જોઈએ મહારાજામાં સ્નાન કર્યું છે અતિ પ્રસાદીનું છે આ તો નીલકંઠ વર્ણિયાના ગુણ ગાયા છે સત્સંગી જીવનની કથામાં વારંવારનો ઉલ્લેખ થયો છે ગુરુજીએ સ્નાન કર્યું એટલું સરસ સ્નાન કર્યું એટલું સરસ સરોવર છે પછી બધા સંતોએ સ્નાન કર્યું એ ઇન્દ્રદ્યુમ સરોવરની બાજુમાં જ છે ના સોરી ત્યાં બાજુમાં નથી એ દૂર છે થોડું સમુદ્રના કિનારે એ આપણે ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે પછી ત્યાંથી ચાલ્યા તે બાજુમાં જ છે સંવત અઢારસો ત્રેપન માગસરવત એકાદશી ને દિવસે શ્રી જગન્નાથપુરીમાં પુરીમાં આવ્યા જ્યારે જગન્નાથજીના દર્શન કર્યા ત્યારે રંગભીના ઘનશ્યામ ઘણા જ આનંદિત થયા જગન્નાથજીનું મંદિર પૂર્વ દ્વારનું છે તે મંદિર પથ્થરથી બાંધેલું છે તેનું શિખર ઘણું ઊંચું છે ગયા હોય તો ખબર હોય ને એવા સરસ આ બધા તીર્થો છે પણ બહુ આ તીર્થોની વાત સાંભળી એમ નક્કી ના કરતા જગન્નાથપુરી જવું છે જશે તો પછી બીજી વાર ઈચ્છા જ નહીં થાય આ તો મારે ટીકા ટી પણ મહારાજની આજ્ઞા છે શાસ્ત્રની સંતની મૂર્તિની તીર્થની ટીકા ન કરાય પણ તીર્થ મહિમાથી કરીએ તો જ એનો મહિમા છે બાકી અત્યારે તીર્થયાત્રા કરવા જઈએ ને એ જગન્નાથજીની ભીડ અને જગન્નાથજીનો ત્રાસ જગન્નાથજીની ગંદકી બાપ રે બાપ આપણે એની ચર્ચા અત્યારે ના કરાય જગન્નાથજીનું એટલે આ ફોટા બતાવે પાછા બધા કે સ્વામી ક્યારે જવાના છે કયો કે પ્લાનિંગ કરો તમારે જવું હોય તો હું એડ્રેસ આપીશ હરીશભાઈ પાસે છે બહુ સરસ ઇન્ડિયા જાઓ તો જવા જેવું છે એકવાર તો જજો જ દર્શન કરવા મારી ઈચ્છા છે મહારાજ ગયા છે આપણા ગુરુજી કેટલી વાર ગયા છે ગુરુજી તો કેટલી વખત હરિભક્તો સંતોની સાથે આફ્રિકાના અમેરિકાના ભક્તો સાથે મેં ગયા છીએ જગન્નાથજીનું મંદિર પૂર્વદ્વારનું છે ભગત તમે બધા દર્શન ચાલુ રાખજો તમારી રીતે તે મંદિર પથ્થરથી બાંધેલું છે તેનું શિખર ઘણું ઊંચું છે શિખર ઉપર મોટો સુવર્ણ કળશ શોભે છે શુભ જરિયાની નિશાન ધજા શિખ ઉપર શિખર ઉપર ફરકતી રહે છે મંડપની કર્યો મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે ભગવાન શ્રી કૃષ્ણ છે બલભદ્ર એટલે બલરામજી છે દાઉજી છે અને સુભદ્રા એટલે ભગવાન શ્રી કૃષ્ણના બેન આવી રીતે ત્રણ મૂર્તિ છે પૂજારી રોજ રોજ નવા નવા શણગાર ધરાવતા તેના દર્શન કરીને શ્રીહરી ધ્યાન કરતા નાની ઉંમરના શ્રીહરી પૂજારીને દિલમાં વસી ગયા પૂજારી પણ સારા પ્રેમી જગન્નાથપુરીના પૂજારી તો સારા જ હોય ને જગન્નાથપુરી ભારતનું એક મહાન તીર્થ આમ તો ભારતના ચાર ધામ મુખ્ય ચારધામ જે ગણાય છે ભારત દિશ ભારતની ચાર દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉત્તરનું મહાન ધામ બદ્રીનાથ એટલા માટે બહુ સરસ કહેવાય છે ને ચાર ધામ માટે જગન્નાથ રામનાથ દ્વારિકાનાથ ને બદ્રીનાથ આ ચારનાથ એ ભારતના નાથ છે સંસ્કૃતના બહુ સરસ આ બધા સાહિત્યમાં લખેલા શ્લોકો છે ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં રામનાથ એટલે રામેશ્વર ભગવાન પૂર્વમાં જગન્નાથ ભગવાન અને પશ્ચિમમાં દ્વારિકાનાથ પણ આપણા સંપ્રદાયના સંતો એમ કહે આ ચાર ધામની યાત્રા કરવા જઈ શકે કોઈ ન જઈ શકે આ ચારનાથના દર્શન કરે અને જે ફળ મળે કોઈ ન કરી શકે અધૂર રહ્યું હોય એ બધું ફળ વચ્ચે આવેલા ગોપીનાથના દર્શન કરે ને તો મળી જાય ને ગઢપુર પતિ ગોપીનાથજી ભારત દેશના આ ચાર મહાન તીર્થ એવી જ રીતે ભારત દેશના ચાર મહાન સરોવર જેનો અતિ મોટો મહિમા છે સરોવર છે સ્વયંભૂ નિર્મિત છે શાસ્ત્રોમાં જેનો બહુ મોટો મહિમા છે આજે કહી દઉં કથાનો પ્રસંગ છે એટલે ઉત્તરમાં મહાન સરોવર દક્ષિણમાં પંપા સરોવર જ્યાં સબરી રહેતી અતિ મોટો મહિમા છે પૂર્વમાં બિંદુ સરોવર બિંદુ સરોવર એક ગુજરાતમાં પણ કહેવાય છે સિદ્ધેશ્વર પણ મુખ્ય જે શાસ્ત્રોમાં વાત આવે છે એ ભુવનેશ્વર પાસે આવેલું બિંદુ સરોવર અને પશ્ચિમમાં નારાયણ સરોવર જે કચ્છમાં છે આ ચાર સરોવરનો એટલો મોટો મહિમા છે ચાર દિશામાં આવેલા ઉત્તરમાં દક્ષિણમાં પૂર્વમાં પશ્ચિમમાં માન સરોવર પંપા સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર અને મધ્ય ભારતમાં આવેલું પુષ્કર રાજ પુષ્કર સરોવર રાજસ્થાનમાં જે આવ્યું છે એનો પણ બહુ મોટો આપણા શાસ્ત્રોમાં મહિમા છે મહારાજ આ બધા તીર્થોમાં ગયા છે મહારાજે સ્નાન કર્યું છે પ્રસાદીની એ ભૂમિ છે ગુરુજીની કૃપાથી ખૂબ નાની ઉંમરમાં અમે સંતોએ પણ આ બધા તીર્થોમાં દર્શન કર્યા એટલે જ્યારે જ્યારે આ તીર્થોની વાત આવે આ શાસ્ત્રો વાંચતા હોઈએ ત્યારે ભાવ થાય એ દર્શન થાય નાના એવા નીલકંઠ પૂજારીના હૃદયમાં વસી ગયા જગન્નાથપુરીનો ઇતિહાસ બહુ જાણવા જેવો છે આવતીકાલે આપણે થોડી લેશું શ્રીહરિ ત્યાં છ માસ સુધી રહ્યા નગરજનો શ્રીહરિ નિત્ય મહાસાગરમાં અતિ ઉત્સાહ થી સ્નાન કરતા મંદિરનો મુખ્ય દરવાજો સિંહ પણ ઘણો મોટો છે સુખકારી શ્રીહરી ત્યાં રોજ આવતા જતા રહેતા પૂર્વ દિશાનો જે દરવાજો છે તે પણ ઘણો જ સુશોભિત છે તેની પાસે ઘણો ફેલાયેલો એક મોટો વડ હતો ત્યાં પણ જઈને શ્રીહરી ક્યારેક બેસતા મંદિરમાં જગન્નાથજી બલદેવજી અને તેમના બહેન સુભદ્રાજી આ ત્રણની કાષ્ઠમાંથી બનાવેલી સુશોભિત મૂર્તિઓ છે જગન્નાથપુરીમાં મૂર્તિઓનો મહિમા પણ એટલો મોટો છે જગન્નાથપુરીમાં આવેલો આ સમુદ્ર એ અતિ પ્રસાદીભૂત છે મહારાજે ખૂબ સ્નાન કર્યું છે ગુરુજી સાથે મેં સંતોએ સમુદ્રમાં પણ સ્નાન કર્યું મહારાજે સરોવરોમાં નદીઓમાં ખૂબ સ્નાન કર્યું હોય એવા દાખલા છે સમુદ્રમાં મહારાજે સ્નાન કર્યું હોય આવા પ્રસંગ બહુ જવલ્લે છે એમાં જગન્નાથપુરીનો આ સાગર ઐતિહાસિક છે મહારાજમાં સ્નાન કર્યું છે હમણાં આમ તો અષાઢ મહિનો ચાલે જ છે પણ અધિક છે હમણાં અષાઢ મહિનો આવશે ને અષાઢી બીજ રથયાત્રા ભારતમાં મહાનમાં મહાન ઉત્સવમાંનો એક ઉત્સવ એટલે રથયાત્રા જગન્નાથ ભગવાનને મૂર્તિને તે દિવસે બહાર રથમાં પધરાવામાં આવે એ રથયાત્રામાં કેટલો મોટો ઉત્સવ થાય છે મહારાજ પોતે રથયાત્રામાં રહ્યા હતા એ રથને માણસો પોતે ખેંચે છે આજે પણ ત્યાંના રાજા છે એ રાજા પોતે સોનાનો સાવરનો હાથમાં લઈ જાતે ઝાડુ મારતા રોડ સાફ કરતા જાય એ જગન્નાથ પ્રભુની યાત્રા નીકળે ભગવાન શ્રી કૃષ્ણ કંસ ઉપર વિજય મેળવે એ દિવસ એની સ્મૃતિમાં જે વિજયોત્સવ મનાવવામાં આવ્યો એ જ પરંપરા આ રથયાત્રાના રૂપમાં ચાલુ રહી કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ દેહ છોડે પછી ભગવાન શ્રી કૃષ્ણના શરીરને અગ્નિદાહ આપવામાં આવે અને ભગવાન શ્રી કૃષ્ણના અગ્નિદાહ પછી ભગવાનનું શરીર બાકી રહેલું અસ્થિ સમુદ્રમાં પધરાવ્યા એ અસ્થિ સમુદ્રમાં નાખ્યા આ બાજુ જગન્નાથપુરીના રાજા અતિ પવિત્ર અતિ ધાર્મિક રાજા એમનું નામ જ છે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ એમને રાત્રે સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું રાજન મારા શરીરના અસ્થિ જેની કોઈ કિંમત આંકી ન શકાય એ તને સમુદ્રના કિનારેથી મળશે એ અસ્થિને તું પધરાવી અને નિત્ય પૂજા કરજે રાજાને સ્વપ્ન આવ્યું રાજા અતિ ધાર્મિક હતા એ રીતે એને અસ્થિ મળી આવ્યા ભગવાનના એ અસ્થિને આમ તો કથા બહુ લાંબી છે પહેલાં નથી મળ્યા રાજાને બહુ મોટી પરીક્ષા આપવી પડી છે અસ્થિ માટે પણ આપણે ટૂંકમાં ઇતિહાસ લઈએ છીએ એ ભગવાનના અસ્થિ મૂળ એ પધરાવી કાષ્ઠની મૂર્તિ બનાવી રાજાએ એમાં પધરાવ્યા એ જ જગન્નાથ ભગવાનની મૂર્તિ વિશ્વકર્માએ એ મૂર્તિ બનાવી છે એવી કથા તમે મૂર્તિ જોશો તો એમાં હાથ નથી નાક નથી આવી વિચિત્ર થોડી મૂર્તિ છે ઘણા લોકોને ન સમજાય તો એને ખબર ન હોય કે નાક કાન વગરની મૂર્તિ કેમ ઇતિહાસ એવો છે રાજાને અસ્થિ મળ્યા પૂજા કરતા હતા રાજાને ભાવ થયો લોકો પૂજા કરી શકે દર્શન કરી શકે એવું કંઈક કરીએ સંતોએ ભક્તોએ સલાહ આપી પણ મૂર્તિ કોણ બનાવે ભગવાનની ભગવાનને પ્રાર્થના કરી ભગવાને કહ્યું કોઈ પૃથ્વીનો માણસ મારી મૂર્તિ ન બનાવી શકે એમાં એટલી તાકાત નથી હું મારો વિશ્વકર્મા મોકલીશ વિશ્વકર્મા પૃથ્વી ઉપર પધાર્યા કાષ્ઠની મૂર્તિ બનાવે છે શરત કરેલી કોઈએ મૂર્તિ જોવા આવવાનું નહીં હું કહું ત્યાં સુધી ઘણો સમય ગયો કેવી રીતે મૂર્તિ બનતી હતી કેવી મૂર્તિ બનશે કેટલો સમય લાગ્યો મૂર્તિ કેવી બનશે આવી અકલામણને લીધે રાજા અને બધા મૂર્તિ જોવા માટે ગયા મૂર્તિ જોઈ અધૂરું કામ મૂકી વિશ્વકર્મા જતા રહ્યા બીજા શિલ્પી આવી મૂર્તિનું કામ ન કરી શક્યા પછી એટલે જેટલી અધૂરી હતી એ જ પરંપરાથી એવી ને એવી મૂર્તિ અત્યાર સુધી બનાવવામાં આવે છે વિશેષ વાત હજી ઘણી બધી છે આવતીકાલે સાંભળીશું પરંતુ આ એટલા બધા મહાન તીર્થો છે ભગવાન શ્રીહરીનું એક નામ છે તીર્થ કૃતે નમઃ જન્મંગલમાં એટલે તીર્થને બનાવનારા તીર્થત્વ આપનારા તીર્થનો અર્થ એવો થાય તારે એનું નામ તીર્થ જેને ભગવાનનો સંબંધ થયો એ બધા તીર્થો કહેવાયા ત્યાં કોઈ જાય મહિમાથી ભગવાનનો મહિમા સંભાળી દર્શન કરે ભગવાનના ગુણગાન કરે તો એ તરી જાય સંસારની માયામાંથી પાર નીકળી જાય એટલે બધા તીર્થો છે પણ શાસ્ત્રમાં બે પ્રકારના તીર્થ સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ સ્થાવર તીર્થ ત્યાં જવું પડે ગંગા તીર્થ છે ત્યાં જવું પડે સ્નાન કરો પછી પાપ ધોવાય પણ જંગમ તીર્થ જે તમારા સુધી આવે હાલતું ચાલતું તીર્થ મોબાઈલ તીર્થ એટલે સાધુ એ સામે ચાલીને તમારા ઘર સુધી આવે સામે ચાલીને આવી સરસ વાત તમને સમજાવે તમને આવી રીતે મહિમા અમેરિકામાં બેઠા બેઠા જગન્નાથપુરી સામે ખડું કરી દેલો તમને ના દેખાણો આ બધા કેમેરામાં બધાને બહુ સરસ ભગત્યાજ દર્શન કરાવવા જંગમ તીર્થ એટલે સંત અને સ્થાવર તીર્થ એટલે આ બધા તીર્થો સ્થાવર તીર્થ કરતા જંગમ તીર્થનો મહિમા અતિ મોટો એટલા માટે છે શ્રીમદ ભાગવતમાં લખ્યું મયાની તીર્થાની ન દેવા મૃતમયા પથ્થરમાં લોકો દેવતા માને છે પાણીમાં લોકો તીર્થત્વ માને છે નહ્યમયાની તીર્થાની ન દેવા મૃતમ દર્શના દેવ બહુ સરસ શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું કે જળમાં તીર્થત્વ માને છે પથ્થરની વિશે પ્રતિમા ભાવ ભગવાનની ભાવના કરે છે પણ એના કરતા પણ તે એ બધા તીર્થો છે પાણીમાં રહેલું ગંગારૂપી તીર્થ પથ્થરની વિશે રહેલા પ્રતિમા રૂપી ભગવાન તે પુનંતિરુકાલે આ શ્રીમદ ભાગવતના શબ્દ બોલું છું ગોપાળાન ગોપાળન વાતોના શબ્દો ગુણાત્યાનંદ સ્વામીના શબ્દો આ સદ્ગુરુ સંતોના સિદ્ધાંત ઘણાને એવું લાગશે સ્વામીએ તો બધી વાત ગોળ ગોળ કરીને પછી સંતોના મહિમાની વાત કરી દીધી એમ નથી આવું સાંભળી ઘણા લોકો તીર્થયાત્રા કરવા પહોંચી જાય શ્રીજી મહારાજે સભામાં એકવાર તપનો બહુ મહિમા કહ્યો દભાણનો ઉત્સવ પૂરો થયો તપનો મહારાજે ઘણો મહિમા કહ્યો તપ કરે એમને ગમે આ ઉત્સવો તો કરીએ તો એક સાધુ અડધી રાત્રે ઉઠીને ભાગી ગયા સવારે બૂમા બૂમ થઈ કોઈ સાધુ ખોવાઈ ગયા ભાગી ગયા તમારા ઘરમાંથી એકાદ પંખી ભાગી જાય તો એ ચિંતા થઈ જાય ને મહારાજ તો અંતરિયામી બધું જાણે ચારેય દિશામાં હરિભક્તોને મોકલ્યા ક્યાંય સાધુ મળ્યા નહીં બધા નિરાશ થયા રાત્રે સાધુ ઉઠીને કેમ ભાગ્યા હશે શું તકલીફ હશે શું મૂંઝવણ હશે શ્રીજી મહારાજ તો અંતર્યામી બધું જાણે બધી દિશામાં ગયેલા માણસો નિરાશ થઈને પાછા આવ્યા કોઈને કંઈ પત્તો લાગ્યો નહીં મહારાજને બીજે ગામ જવું હશે મહારાજ કે તમે તપાસ કરજો અમે પણ શોધીશું સંતો ભક્તોના સંઘ સાથે નીકળ્યા રસ્તામાં જંગલ મહારાજ કે અમને કંઈક ગંધ આવે છે મહારાજ અહીંયા કંઈ ગંધ નથી મહારાજ ઉતરી ગયા માણકી ઘોડી ઉપરથી નીચે અમને સાધુની ગંધ આવે છે અરે મહારાજ અહીંયા જંગલમાં કાંટાળું જંગલ સાધુ ક્યાં હોય જુઓ જુઓ ચારે બાજુ ગયા ક્યાં મળે મહારાજ કે નહીં અમને ગંધ આવે છે અમારા સાધુ આ બાજુ જ હોવા જોઈએ અંદર કાંટાવાળા જંગલમાં ગયા તો કોઈ એવી અગોચર જગ્યામાં એકાંતમાં ઝાડ નીચે બેસીને પેલા આંખ બંધ કરીને ધ્યાન કરે હરિભક્તો કે મહારાજ પેલા સાધુ મળી ગયા અહીંયા છે ધ્યાન કરે છે મહારાજ અંદર ગયા મહારાજે ભગવાન હતા ને ઘેરા સાધે અવાજ કર્યો હે સાધુરામ જાગો સમાધિમાં જતા રહ્યા હતા જગાડ્યા મહારાજને સામે જોઈને પગમાં પડી ગયા હે દિનાનાથ આ શું કર્યું બધા ભક્તો સંતો ચિંતા કરવા લાગ્યા મહારાજ તમે ગઈકાલે નહોતું કીધું તપ અમને બહુ વાલો એકાંત અમને બહુ વાલો અમને તપે કરીને રાજી કરવા ઈચ્છે અમને બહુ ગમે મહારાજ કે તપ કરવા માટે તમે અમને છોડી દીધા અમને છોડી દીધા અમારી આજ્ઞા લેવાનું ભૂલી ગયા અમને રાજી કરવા માટે અમારી આજ્ઞા ઉપર જ પગ મૂકી દીધો જોયો તમે કેટલી મોટી ભૂલ કરી સમજવા જેવું એટલું જ છે મયાની તીર્થાની ન દેવા મૃછીલામયા પાણીમાં રહેલું તીર્થત્વ પાષાણના ખંડમાં રહેલા પ્રતિમા રૂપી ભગવાન તે પુનંતિરૂ એટલે મૂર્તિ અને તીર્થ ઘણા લાંબા સમયે કલ્યાણ કરનારા છે તે પુનંતિરુકાલે દર્શના દેવ સાધવઃ જંગમ તીર્થરૂપી સાધુ એ તો દર્શને કરીને ગુણાતાનંદ સ્વામી કે કોઈ ખરે મને કરીને પલાઠી વાળી અમારી સામે બેસે ને તેના કારણ શરીરના ભૂકે ભૂક્કા બોલાવી દઈએ એને બ્રહ્મરૂપ કરી નાખીએ શિવલાલભાઈ કે સ્વામી ચારધામની યાત્રાએ જેવું છે આજ્ઞા આપો સ્વામી કે જાઓ સ્વામી તમારા માટે શું લાવવું સ્વામી કે મારા જેવો સાધુ લઈ આવજો અરે સ્વામી એ કંઈ મળે સ્વામી કહે તો ટાટિયા તોડવા શા માટે જાય છે એટલો સમય કાઢી અમારી સામે બેસો અમે વાતો કરીએ સાંભળો મારે કહેવાનું એ તીર્થનો મહિમા છે જ પણ એ મહિમાપૂર્વક જો દર્શન થાય તો મેં કહ્યું હતું ને પણ એ મહિમા સમજાવશે કોણ કોણ સમજાવશે હું તમને એક એક્ઝામ્પલ આપું કૈલાસ માનસરોરની યાત્રા કરવા અત્યારે અમેરિકાથી ઢગલો લોકો જાય છે હું તો મળ્યો છું એટલે અમે ફ્લોરિડા ગયા બે ડોક્ટરો ગયા હતા બહુ મોટો ખર્ચો કરીને કેટલા લાખ એને કયો કેટલા લાખનો પેકેજ લઈને ગયા હતા એ લોકો એના અનુભવની જે વાત કરી ગંદકી ને ડરટી ને આ ને તે એની જગ્યા આપણા ગુરુજી સાથે ગયેલા માનસરોવરના યાત્રાથી આપણા શ્રીજી સ્વામી ગયા છે નિષ્કામ સ્વામી ગયા છે બધા સંતો ગયા છે એવા હરિભક્તો ઘણા ગયા છે અહીંયા અમેરિકા વાળા પેલા મહેન્દ્રભાઈ અમીન એ બધા ગયા છે આફ્રિકા ઓસ્ટ્રેલિયા લંડન વાળા ઘણા બધા ભક્તો એને તમે પૂછો એ લોકોને શું ખાયું માનસરોવરની યાત્રાનું કેમ મહિમા હતો સાથે સમજાવનારા હતા એટલે મહિમા સમજ્યા પછી દર્શન કર્યા ભાવ થયો અને આપણા ભરતભાઈ મહેળાવાળા આપણા ભરતભાઈ શિકાગોવાળા મુખાસનવાળા પૂછો એ લોકોને આ કૈલાસની જે વાત કરે ને ભૈરતભાઈ તો કૈલાસનો મહિમા જ્યારે કહેવા લાગે ને ત્યારે અક્ષરધામ કરતાં વધારે કહી દે એટલો બધો એને ભાવ છે તીર્થ તો તીર્થ જ છે ને કેમ નહીં એનો મહિમા છે જ પણ હું કેવાય એ માગું છું કે તીર્થ એનો મહિમા થાય ત્યારે એ મહિમા વાળી વસ્તુ સફળ છે પણ એ મહિમા સંત હશે તો સમજાશે સાધુનો સમાગમ હશે તો સમજાશે એટલે સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ આપણે આ કથા સાંભળીએ આ સાધુનો સમાગમ કરીએ આ જંગમ તીર્થ છે આ કથાની એકાદ વાત તમે ઉતારી દો એટલે સમજો જંગમ તીર્થમાં તમે સ્નાન કરી લીધું ગંગામાં નાવન પાપ બળી જાય એમાં કથામાં એકાદ આદત છૂટી જાય તો પાપ બળી ગયું ગંગામાં સ્નાન કરીને મુક્તિ થાય આ કથામાં તમે ડૂબકી મારી અને એક સ્નાન કર્યું અને એકાદ આદત છૂટી ગઈ તો મુક્તિ થવાની થઈ ગઈ વાત સાચી ને ખૂબ સરસ જગન્નાથપુરીની આ કથા ચાલુ છે ભારતનું મહાન એક ચારધામમાંનું તીર્થ આજે લોકો ચારધામની પુષ્કળ યાત્રાઓ કરે છે આપણે પણ જીવનમાં એકવાર યાત્રા કરવી જોઈએ ગુરુજી એમને સંતોને ખૂબ નાની ઉંમરમાં આ બધા ધામોની યાત્રા પોતે સાથે આવીને કરાવી એ તો કોઈ અલૌકિક સંભારણું હતું એ કંઈક યાદગાર જીવનના એવા પ્રસંગો હતા ક્યારેય ભૂલાય નહીં એમાં નીલકંઠવર્ણી ત્યાં ગયા છે એ લીલાઓ આ જ્યારે વાંચીએ ને ત્યારે આંખ સામે તરવા લાગે હા એક 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 પ્રસંગો દેખાવા લાગે એક એક તીર્થોનો મહિમા દેખાવા લાગે કારણ કે ગુરુજી હતા અમને મહિમા સમજાવતા હતા અમને વચ્ચે વચ્ચેના પ્રસંગો કહેતા હતા સંતો પાસે વાંચન વાંચન કરો શોધી કાઢવામાં શું શું છે સંત સ્વામી સુખસ્વામી બધા સંતો બ્રહ્મસરૂ સ્વામી રિસર્ચ કરતા જાય બસમાની ચર્ચા થતી જાય એ તીર્થો શોધી શોધીને ત્યાં દર્શન કરવા જઈએ કહેવાનું શું એ મહિમા હતો આજે આપણે વાંચીએ છીએ અને મહિમા સાથે હું બોલું છું એટલે તમે સાંભળો છો એટલે તમને પણ મહિમા થાય છે એટલે તીર્થ એ તારે છે જીવનું કલ્યાણ કરે છે એવા તીર્થમાં મહારાજ ગયા એટલે તીર્થ અતિ પવિત્ર થયા તો એ જગન્નાથપુરીની કથા હજી શરૂ છે આગળ આપણે કથા આવતીકાલે સાંભળીશું પચીસ પૂરી થઈ બોલો ઘનશ્યામ મહારાજની જય